નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 12 આંકડા શાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 3 પ્રામાણ્ય વિતરણનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર વિભાગ ડી દાખલા નંબર 4 મેં તમને આપ્યો હતો અને આના અગાઉના લેક્ચરની અંદર દાખલા નંબર 5 ને વિશેષ સમજૂતી સહિત આખો દાખલો મેં ગણીને આપ્યો હતો. ત્યાર પછી આવીએ દાખલા નંબર 6 માં. તો દાખલા નંબર 6 માં પણ એક નાનકડી વધારાની વસ્તુ આવી છે કે જેના કારણે એમ થયું કે હું તમારે ગણી દઉં તો તમને આગળ જઈને ક્યાંય વાંધો આવે નહીં. અને આ બધા દાખલા એવા છે કે જેને 4 માર્કમાં બોર્ડની અંદર જો પૂછવાની ગણતરી કરીએ તો પૂછી શકાય, કોઈ ના પાડી શકે નહીં. તો અહીંયા આપેલું છે કે શહેરના એક વિસ્તારમાં યાદચ્છિત રીતે પસંદ કરેલા 500 પુખ્ત વયની વ્યક્તિ, કેટલી વ્યક્તિ પસંદ કરી છે? 500 વ્યક્તિઓનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તેનું સરેરાશ વજન 55 કિગ્રા અને પ્રમાણિત વિચલન કેટલું છે? 7 છે. તો નીચેની માહિતી શોધો. તો અહીંયા આપેલું છે તે વિસ્તારમાં 41 કિગ્રા અને 62 કિગ્રાની વચ્ચે વજન ધરાવતી વ્યક્તિનું અનુમાન કરો. તો સૌ પ્રથમ તો મને X1 અને X2 આપ્યા છે, તો એની ઉપરથી મારે શું કરવું પડે? તો Z1 અને Z2 શોધવા પડે. તો પહેલા હું Z1 નું સૂત્ર લખું કે Z1 બરાબર X1 માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા અને Z2 બરાબર X2 માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા. તો અહીંયા પણ આપ્યા છે 41, મધ્ય કેટલો આપેલો છે મને દાખલાની અંદર? 55 અને અહીંયા આપ્યા છે 7. એ જ રીતે અહીંયા જોવા જાય તો X2 આપ્યા છે મને 62, અહીંયા આપ્યા છે 55 અને અહીંયા આપ્યા છે 7. 41 માંથી 55 જાય તો માઇનસ 14 બચે. માઇનસ 14 ભાગ્યા 2 કરો, 7 કરો એટલે જવાબ આવે માઇનસ 2. એ જ રીતે 62 માઇનસ 55 કરો એટલે 7 બચે. 7 ભાગ્યા 7 કરો એટલે જવાબ આવે 1. તો એક જવાબ માઇનસ માં આવે છે, એક જવાબ આપણે શેમાં આવે છે? પ્લસ માં આવે છે. તો આપણને બધાને ખબર છે કે જ્યારે એક જવાબ માઇનસ માં હોય, એક જવાબ પ્લસ માં હોય, તો આપણે જે આકૃતિ દોરીએ છીએ એ આકૃતિની અંદર શું કરવાનું? તો એક કિંમત લખવાની ડાબી બાજુએ, બીજી કિંમત લખવાની જમણી બાજુએ. તો પહેલી કિંમતને Z1 કહી દઉં, બીજી કિંમતને શું કહી દઉં? Z2 કહી દઉં. અહીંયાથી જે છે આપણે આકૃતિનું આટલું માપ દર્શાવવાનું. મેં જ્યારે ભણાવતો હતો આગળના આકૃતિના પોર્શન, ત્યારે મેં તમને કીધું હતું કે તમને જો આકૃતિ આવડી જશે તો તમારે દાખલામાં કોઈ ભૂલ આવશે જ નહીં. તો અહીંયા શું કરવાનું હોય કે Z1 થી લઈને 0 સુધીનું, એટલે કે P(Z1 ≤ Z ≤ 0) Z1 થી લઈને 0 સુધીનું, એની અંદર 0 થી લઈને Z2 સુધીનું, એટલે કે 0 ≤ Z ≤ Z2, આ માપ શું કરવાનું આવે? ઉમેરવાનું આવે. તો અહીંયા મારી પાસે 1 છે, તો અહીંયા ધારો કે હું લખી નાખું કે P(1 −1 ≤ Z ≤ 0) પ્લસ P(0 ≤ Z ≤ 2). તો 1 નું જો હું ઝેડ ટેબલમાં જોવા જઈશ તો જવાબ આવશે 0.3413. 2 નું જોવા જઈશ તો 0.4772. હવે આ 0.3413 અને 0.4772 છે એ બંનેનો સરવાળો કરતા મને જવાબ મળશે 0.7185. 0.7185. 3 ને 2 5, 7 ને 1 8, 7 ને 4 11 નીકળો વધી ચડીએ, 4 ને 4 8, એટલે જવાબ આવી જાય 0.8185. 0.8185 મારી પાસે જવાબ આવી ગયો. હવે મને દાખલામાં શું કીધું છે? અહીં લગી આપણને બધા આવડે છે, જે માગલામાં કેમ હતું કે એક લીટી મહત્વની હતી, આમાં પણ ઈ છે. તો વ્યક્તિઓની સંખ્યા મારે જોતી હોય તો અહીંયા લખું કે વ્યક્તિઓની સંખ્યા તો 500 × 0.8185. હવે જો આનો ગુણાકાર કરવામાં આવે તો લગભગ જવાબ મળે તમને 409 વ્યક્તિ. તો આ જે છે તમારા દાખલાની અંદર અડધાથી 1 માર્કનો વેટેજ ધરાવતું હોય. શું કરવાનું? જે જવાબ આવ્યો છે એને કુલ સંખ્યાને શું કરી નાખવાના આવે? તમારે ગુણી નાખવાના આવે. તે જ રીતે અહીં કીધું છે તે વિસ્તારમાં 41 થી ઓછું વજન ધરાવતી હોય. તો પહેલા તો ઝેડ શોધી નાખું. તો ઝેડ નું સૂત્ર ઝેડ બરાબર X − μ/σ. તો X એટલે કેટલા છે? 41 માઇનસ 55/7. તો 41 માંથી 55 જાય, જો અહીંયા આવી જતી તો જવાબ કેટલો આવ્યો? તો -2. તો આપણે બીજી વાર ગણતરી કરાઈ નહીં, આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા શું આવે છે. એટલે જવાબ આવી ગયો -2. -2 આવે તો પહેલું કામકાજ કરવાનું આપણે એને ઝેડ ટેબલની અંદર આકૃતિ પ્રમાણે અવકલનમાં દર્શાવી દઈએ. Q
કિંમત માઈનસ છે એટલે ડાબી બાજુએ મેં z1 ની વેલ્યુ લઈ લીધી અહીંયા માઈનસ 2 હવે આપણને શું કીધું છે થી ઓછા કીધું છે થી ઓછા એટલે જ્યાં લીટો આવે ત્યાંથી કઈ બાજુ જવાનું ડાબી બાજુએ જવાનું તો આ ડાબી બાજુનું ક્ષેત્રફળ દર્શાવી દઉં તો હવે આપણને ખબર છે કે જ્યારે ડાબી બાજુનું ક્ષેત્રફળ દર્શાવવામાં આવે ત્યારે શું કરે છે કે ડાબી બાજુના કુલ ક્ષેત્રફળમાંથી આપેલ ક્ષેત્રફળની બાદબાકી કરીએ છીએ જો અત્યારે હું બોલું છું એની અંદર કોઈને પ્રશ્ન હોય તો બેટા અગાઉના વિડીયો આપણે એકવાર ચેક કરી લેજો બરોબર એની અંદર આ વસ્તુ મેં બહુ છણાવટથી કીધી છે કે કેવી રીતે કઈ કિંમતો આવે બરોબર ક્યારે ડાબી બાજુમાંથી બાદ કરું ક્યારે પ્લસ કરું એના વિશે આપણે વાત કરેલી છે p ઓફ -z1 less than equal to z less than equal to 0 હવે ડાબી બાજુની કુલ ક્ષેત્રફળ મારી પાસે કેટલું છે 0.5 એની અંદરથી અહીંયા માઇનસ 2 નું ક્ષેત્રફળ આપણે અહીં જોયું હતું 0.4772 તો 0.5 માંથી 0.4772 બાદ કરો એટલે 0.0228 મોટા ભાગે આંકડા એવા આવશે જે તમારે એક નહીં બીજી વાર તમારે યાર ભટકાતા હશે ત્યાં 0.0282 આવે કુલ સંખ્યા શોધું ત્યાં લખું કે વ્યક્તિઓની સંખ્યા બરાબર વ્યક્તિ કુલ છે 500 ગુણ્યા 0.0228 એનો ગુણાકાર કરવામાં આવે એટલે લગભગ આપણને જવાબ મળે છે 11 વ્યક્તિઓ અહીંયા જવાબ શું આવશે 11 વ્યક્તિ એટલે કે 41 કિગ્રાથી ઓછું વજન ધરાવતી એવી વ્યક્તિની સંખ્યા કેટલી થશે 11 અને 41 થી લઈને 62 કિગ્રા વજન ધરાવતી એવી વ્યક્તિની સંખ્યા કેટલી થશે 409 તો આશા રાખીશ કે આજનો લેક્ચર આપને સમજાઈ ગયો હશે અને જે ઉલટી રીતે જોવાના દાખલા હશે એ દાખલા કાપીને બાકીના મોટા ભાગના દાખલા કા વિશેષ સમજૂતી અથવા તો આવી રીતે હું તમને ગણીને આપીશ કે જેથી તમને કોઈ જ વાંધો આવે નહીં ધન્યવાદ.